નમસ્કાર, હું ચિરાગ, ટીવી 9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે જાહેર કરાયું છે ગુજરાતનું સૌથી મોટું બજેટ. આ બજેટ કેવા પ્રકારનું છે, કોને લાવા લાભ આપનારું સાબિત થશે, આજ વિશે જોઈશું વિશેષ રજૂઆત. તો આજે જાહેર કરાયું છે ગુજરાતનું સૌથી મોટું બજેટ. નવા કોઈ વેરા નાખવામાં નથી આવ્યા, આ સાથે કરમાં કોઈ મોટી રાહતો પણ નથી. નીતિગત ફેંસલાઓ ચોક્કસ લેવાયા છે. રાજ્યમાં હવે કોર્પોરેશનની સંખ્યા વધવાની છે. શિક્ષણ, આરોગ્ય, ખેતી જેવા વિવિધ વિભાગોમાં બજેટ ફાળવણીના અંતે પૂરાંતવાળું બજેટ રજૂ કરાયું છે. મુખ્યપ્રધાને આને 5G બજેટ કહ્યું છે, એટલે કે ગરબી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતને વેગ આપતું બજેટ. સામે કોંગ્રેસે આ બજેટને ચીલાચાલુ બજેટ ગણાવ્યું છે. મોંઘવારી અને બેકારી મુદ્દે કોંગ્રેસે સરકાર પર ચાપકા પણ માર્યા છે. ત્યારે ખરેખર કેવું રહ્યું છે આજનું બજેટ, ચર્ચા આજે આ જ મુદ્દાને. તો ગુજરાતનું બજેટ આજે રજૂ કરાયું છે ત્યારે આ બજેટ કોને લાભ આપનારું સાબિત થવાનું છે, ખરેખર ગુજરાતના વિકાસમાં કેટલો મહત્વપૂર્ણ ફાળો આપશે, તે જ મુદ્દે હવે ચર્ચાઓ ચોક્કસ ચાલી રહી છે. તો ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ જાહેર કરાયું છે. 2024માં 2047ના રોડમેપને દર્શાવતું રૂપિયા 3,22,465 કરોડનું બજેટ રજૂ કરાયું છે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ 31,444 કરોડના વધારા સાથે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે. 11% વધારા સાથેના બજેટમાં 2047ના રોડમેપ દર્શાવાયો છે. શહેરી વિકાસના ભાગ સ્વરૂપે નાણાપ્રધાને બજેટમાં નવી 7 કોર્પોરેશન બનાવવાની પણ જાહેરાત કરી છે. આ બજેટમાં ગરીબ, યુવા, મહિલાઓ અને ખેડૂતો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ દાવો કર્યો છે નાણાપ્રધાન કનુ દેસાઈએ. ગુજરાતના વિકાસ માટે જે 4 મુખ્ય વર્ગો પર ભાર મૂકવામાં આવેલ છે, આ 4 વર્ગો છે ગરીબ, યુવા, અન્નદાતાઓ અને નારી શક્તિ. આ બજેટમાં 4 વર્ગોના સર્વાંગી વિકાસ માટે પોષણ, આરોગ્ય, શિક્ષણ પર વધુ ભાર મૂકી માનવ સંસાધનોનો વિકાસ કરવા જરૂરી જણાય છે. સેમિકન્ડક્ટરનો ઉદ્યોગ આવે છે, ઘણા બધા આઈટીના ઉદ્યોગો આવે છે, ફિનટેક હબ જ્યારે આપણું ગિફ્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે આ નાણાકીય વ્યવસાયોના ઘણા બધા આયામો આપણે આપણા યુવાનોને શીખવવા પડશે. આ બધા માટે આ બજેટમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેવા હેતુથી રૂપિયા 55,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ દાવો કર્યો છે કે વર્ષ 2024-25નું આ બજેટ દરેક વર્ગ અને વિસ્તારને ન્યાય આપનારું છે. આ સંતુલિત બજેટ સાથે સાથે આપણા ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ થયું છે અને દરેક વર્ગને અને દરેક વિસ્તારને ન્યાય આપે એ રીતનું આ બજેટ કરવામાં આવ્યું છે. અને અમારા બધા ધારાસભ્યશ્રીઓ સાથે બધા લોકોને આનાથી ઘણો બધો, જે રીતે શહેરોના વિકાસ માટે 2047માં આપણો રોડ મેપ છે કે શહેરી વસ્તીનો 75% ભાગ શહેરમાં વધશે, એટલા માટે આપણે નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં લાવીને અત્યારથી જ આ વિકાસનું આયોજન કર્યું છે. તો આજનું આ બજેટ ગુજરાતના વિકાસ માટે કયા પ્રકારનું સાબિત થશે, નાગરિકોને એમાંથી શું મળ્યું છે, વધુ વાત કરવા જોડાશે કોંગ્રેસના નેતા નિશાંતભાઈ રાવલ આપણી સાથે છે, સાથે જ વરિષ્ઠ પત્રકાર અજય ઉમર જોડાશે. નિશાંતભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો કોંગ્રેસ પક્ષ તરીકે આપ આ બજેટને કયા પ્રકારનું ગણાવો છો? ચિરાગભાઈ, તમારી ટેગલાઈન જોઈ અહીંયા બેસીને, 5G બજેટ. જી, ખૂબ જ સાચી વાત છે ચિરાગભાઈ, બિલકુલ સાચી વાત છે. 5G એટલે 5 વખતનું ગ્રેટ બજેટ. ગુજરાત આજે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં કુપોષણના નામે આખા ભારત દેશમાં બીજા ક્રમે. ગ્રેટ બજેટ,
ગુજરાત આજે ખેડૂતોની આત્મહત્યામાં એનસીઆરબીના આંકડા પ્રમાણે આખા ભારત દેશમાં સાતમા ક્રમાંકે. ગ્રેટ બજેટ, મહિલાઓ ઉપર થતા એસિડ એટેકમાં ગુજરાત આજે આખા ભારત દેશમાં બીજા ક્રમાંકે. ગ્રેટ બજેટ, સાક્ષરતામાં ગુજરાત 17મા ક્રમાંકે ધકેલાઈ ગયું. ગ્રેટ બજેટ, અને છેલ્લું કહીશ કે બીપીએલ પરિવારોની જ્યારે વાત કરીએ છીએ કે બિલો પુવર્ટી લાઈન, જ્યારે વિધાનસભામાં આપેલા ઓફિશિયલ આંકડા પ્રમાણે ગુજરાતમાં 32 લાખ પરિવારો બિલો પુવર્ટી લાઈન જીવતા હોય એની માટે આ ગ્રેટ બજેટ કહેવાય. મને એ નથી સમજાતું કે આપણે હર હંમેશ બજેટની વાત, બજેટની ચર્ચા કરી જઈએ છીએ, પરંતુ જે રીતે વાઇબ્રન્ટ ગુજરાતના નામે ગુજરાતમાં તાયફા થાય છે, મારી પાસે એનો પણ હું ઓફિશિયલ વિધાનસભાનો રેકોર્ડ લઈને આવ્યો છું, જેનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ શકતું, એવા બજેટની વાહવાઈ કરીને શું ફાયદો? આજના બજેટમાં શું ખૂટે છે? આજના બજેટમાં શું અપેક્ષા શું હતી? આજના બજેટમાં મેં તમને મુખ્ય પાંચ વાતો કરી. શિક્ષણમાં આજના બજેટમાં 55,000 કરોડનું પ્રાવધાન કરવામાં, બિલકુલ ગયા બજેટમાં 43,000 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું. તો TV9ના કેમેરા જે આંગણવાડીઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવે છે એ કેમ તૂટેલું ફૂટેલું હોય છે? TV9ના કેમેરા જે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી શાળાઓનું બતાવે છે જેમાં ગ્રાઉન્ડ નથી હોતા, 700 જેટલી પ્રાથમિક શિક્ષણની શાળાઓમાં માત્ર એક જ પ્રાથમિક ટીચર હોય છે, તમે જો કે શાળાઓમાં 1500થી વધુ ઓરડાઓની ખોટ છે, TV9ના કેમેરા બતાવે છે એ સરકારની આંખો સુધી કેમ નથી જતું? કેમ એ બજેટમાં એમને આ પ્રાવધાન નથી આપ્યું? મહિલાઓ ઉપર જે અત્યાચાર ને એસિડ એટેક ગુજરાતમાં વધી રહ્યા છે, મેં કીધું એમ કે બીજા ક્રમાંક કોન્ટ્રાક્ટરે સબ કોન્ટ્રાક્ટ આપ્યો, તો આ વખતના બજેટમાં એવું પ્રાવધાન કેમ નતું કે કોઈ પણ કાર્યમાં સરકારી કોન્ટ્રાક્ટરો સબ કોન્ટ્રાક્ટ નહીં આપી શકે? ગુજરાતનું જે ટોટલ બજેટનું કદ વધ્યું, દાખલા તરીકે 3.32 લાખ કરોડનું કદ વધ્યું, અને GDPમાં જે ગુજરાતનું યોગદાન છે 5.1%થી 8.26% થયું, આ એક પોઝિટિવ વાત છે. બીજું કે 5G બજેટમાં જે એમને ગરવી ગુજરાતની વાત કરી છે કે ગતિશીલની વાત કરી છે કે ગુણવંતુ ગુજરાત કીધું છે કે ગ્રીન ગુજરાત, એને હું ફિલોસોફી તરીકે સ્વીકારું છું. જેમ મોદી સાહેબે ગઈકાલે કહ્યું હતું કે અગાઉના બજેટમાં કહ્યું હતું કે જ્ઞાન એટલે કે ગરીબો છે, યુવાન છે, અન્નદાતા છે, અને નારી શક્તિ, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, આ બધું સ્લોગનની દ્રષ્ટિએ સારું છે. એનો જે પથ બનાવ્યો છે એ પથ બરાબર છે, પણ મારા હમણાં કોંગ્રેસના સાથીદાર કહેતા હતા કે 55,000 કરોડ રૂપિયા એજ્યુકેશન માટે કર્યું છે. હવે તમે જુઓ તો ઓન રેકોર્ડ આ ફાળવણી ખરેખર સારી છે, પણ હકીકતમાંથી એનું તમે બ્રેકઅપ જુઓ તો સેલેરી માટે કેટલું જાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેટલું જાય છે, સ્માર્ટ એના માટે કેટલું જાય છે, અને શિક્ષકોની ભરતી અથવા તો શિક્ષકોની ઘટ કેટલી છે? શા માટે તમારે ભારતીય જનતા પાર્ટીનું કહેવાતું સુશાસન ગુજરાતમાં 30 વર્ષમાં છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એમને આટલો સરસ માર્ગ આપ્યો છે, તો છતાં પણ ગુજરાતમાં તાજેતરમાં જે એસરનો રિપોર્ટ આપ્યો હતો એ તો કોઈ રાષ્ટ્ર વિરોધી તત્વોએ નથી આપ્યો, એ તો ભારત સરકારનો રિપોર્ટ હતો, ગુજરાત માટેનો રિપોર્ટ હતો. એમાં જ 12 થી 18 વર્ષની વયના છોકરાઓને બીજા ધોરણનું પણ અંગ્રેજી અને ગણિત આવડતું નથી એવો મહેસાણાનો કેસ સ્ટડી બતાવે છે. શું સૂચવે છે? આપણે ઓલિમ્પિક 2036માં રાખવાની વાત કરીએ છીએ, પણ ગુજરાતની કેટલી શાળાઓ છે જેની પાસે હજુ બિલકુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે શું શિક્ષણ? આપણી સાથે ભાજપના નેતા ધારાસભ્ય અમિત ઠાકર પણ જોડાયા છે. અમિતભાઈ શું કહેશો? આરોપો ચોક્કસ તમારા આવતા પહેલા થઈ ચૂક્યા છે શિક્ષણ ક્ષેત્રમાં ખાસ. 3,32,000 કરોડનું બજેટ જી, અમૃતકાળ આવનારા 25 વર્ષનું છે એનો પાયો નાખનારું બજેટ. મહિલા હોય, કૃષિ હોય, શિક્ષણ હોય, સ્ટાર્ટઅપ હોય, આવનારા દિવસોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, શહેરી વિકાસ હોય, તો આ બધા વિષયને લઈને આવરી લેતું બજેટ. આવનારા દિવસોની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે ગુજરાત ગ્રોથ એન્જિન છે એ હમણાં જ અજયભાઈએ કીધું એમ કે આપણે 5.1% એ ભારતના વિકાસ દરની અંદર આપણે હતા. આપણો GSDP એટલે ગ્રોસ સ્ટેટ જે ડોમેસ્ટિક પ્રોડક્ટ છે
એ 14.89% નો વિકાસ દર આપણે હાંસલ કરવામાં સફળ રહ્યા, અને જે 5.1% રાજ્યનો ફાળો હતો એ 8.2% સુધી પહોંચાડવામાં સફળ રહ્યા. એટલે કહેવાનો મતલબ એ છે કે જે 2047માં વિકસિત ભારત છે, તો વિકસિત ભારતમાં ગુજરાતની ભૂમિકા સ્પષ્ટ કરનારું આ બજેટ છે. અમિતભાઈ, જે સીધો ક્વેશ્ચન હતો કે શિક્ષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સવાલ ચોક્કસ છે, કોંગ્રેસે પણ પૂછ્યો અને અજયભાઈ પણ કીધું તટસ્થમાં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું બજેટ ફાળવણી પછી પણ શા માટે ભરતીની પ્રક્રિયા વિલંબ થાય છે, શા માટે ઓરડાઓની ઘટ પડે છે, આ બધાનો જવાબ આપો. જો એટલે જ્યાં સુધી ઓરડાની વાત છે, આંગણવાડીથી શરૂ કરી અને બાકીના ઓરડા સુધી એ બધા માટે આખી આની અંદર વ્યવસ્થા છે. 3000થી પણ વધારે નવી આંગણવાડીઓ એ ઊભી કરવી, બરાબર 20000 આંગણવાડી જે હોય એને અપગ્રેડ કરવી, આ આની અંદર છે. કુલ મળીને સાયન્સની અંદર સ્ટુડન્ટ્સ વધે એના માટેની યોજનામાં પૈસાની જોગવાઈ એ કરી છે. એટલે કાલ ઉઠીને 500000 વિદ્યાર્થીઓ સાયન્સના આવતા વર્ષે વધે એ દિશાની અંદર પ્લાનિંગ આની અંદર થયું છે. કુલ મળીને જે બાળાઓ છે, આ બાળાઓ એટલે કે 6 લાખથી ઓછી આવક જેની છે, આવી બાળાઓને ભણવા માટે નમો નામે ત્રણ યોજનાઓ છે. નમો શ્રી, નમો લક્ષ્મી યોજના, નમો ફાયદો અપાવશે, નમો શ્રી યોજના. એટલે જ્યારે 9મા ધોરણથી 12મા ધોરણની બાળાઓ સ્કૂલમાં જશે તો એમનું શિક્ષણનું તો સ્તર વધવાનું જ છે, સાથે સાથે જે ત્યાંનું મધ્યાહન ભોજનથી માંડી અને જે લાભ મળશે એના કારણે ગુજરાતની અંદર કુપોષણની અંદર પણ જે બાળાઓ છે એ બાળાઓને એની અંદર ફાયદો થવાનો છે. બિલકુલ. અજયભાઈને પૂછી લઈએ, અજયભાઈને પૂછી લઈએ. હા, 10 અને 12ના જે વિદ્યાર્થીઓને આપવાની યોજના છે, ખાસ તો જેમ અમિત ઠાકરે દાવો કર્યો છે કે તમે જુઓ અલગ અલગ યોજનાઓની આજે લોન્ચ કરવામાં આવી છે, ધોરણ 10 અને 12ના જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે તેમને પણ 10000 અને 15000 આપવામાં આવશે, બીજી બાજુ નમૂના નામે 3 અલગ અલગ યોજનાઓ છે, તો આ શું, આ યોજનાઓ અને આ જાહેરાતો શું શિક્ષણને વધુ સુધારી શકશે ખરી? જો હું તમને કહું, ચિરાગ, યોજના સારી છે. 9થી 12મા ધોરણની દીકરીઓને 50000 રૂપિયા જો એમને મળતા હોય તો ચોક્કસ સારી છે. પણ ક્યારેક શું થાય છે કે યોજના બહુ સારી હોય છે પણ અમલીકરણના નામે કેવું મીંડું થાય છે, હું તમને કહું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવાસ યોજના છે, એ આવાસ યોજનામાં અમદાવાદ શહેરમાં ઔડા વિસ્તાર અને કોર્પોરેશનના વિસ્તારોમાં લોકોને મહિને 7000 રૂપિયા ભરે અને લગભગ 3 લાખ રૂપિયામાં એ લોકોને ઘરનું ઘર મળે છે, અને એ ઘરના ઘરની ક્વોલિટી પણ બહુ સારી હોય છે. ટ્રેજેડી ક્યાં છે ચિરાગ, હું તમને કહું, છેલ્લા હું બહુ જવાબદારીપૂર્વક નિવેદન કરું છું, છેલ્લા 4 મહિનાથી લોકોએ પૈસા ભરી દીધા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના છે, છતાં એકેય મકાન ફાળવાતું નથી. કારણ શું ખબર છે? અમદાવાદ કોર્પોરેશનનું સર્વર ચાલતું નથી, એટલે સર્વર ચાલતું નથી એટલે લોકોએ 3.5 લાખ રૂપિયા ભરી દીધા, બધું ભરી દીધું, થયેલા મળતું નથી. હવે વડાપ્રધાનની યોજના છે એનાથી મોટી તમારી પ્રાયોરિટી શું હોય? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના બજેટના આપણે વખાણ કર્યા હતા કે ટેબ્લેટ આપશે, તમે પૂછો ટેબ્લેટ કેટલાને મળ્યું? તમે મને કહો કે લાયબ્રેરી જે છે, ગ્રંથાલયો, એમાં કેટલી અપોઇન્ટમેન્ટ બાકી છે, કેટલી શાળાઓને તમે ગ્રાઉન્ડ નથી આપ્યા, કેટલી શાળાઓને લેબોરેટરી નથી મળી. એટલે તમે જાહેરાતો કરી દો, દર વખતે છે ને સ્કીમ બદલાઈ જાય. ટેબ્લેટ આપવાની સ્કીમ હતી, 3 વર્ષ સુધી ટેબ્લેટ ના આપ્યા, હવે કીધું કે અમે એમને આપશું. પહેલા સાયકલની યોજના હતી, પહેલા મામેરાની યોજના હતી, એટલે શું દર વખતે નામ? અને બીજું કે વાતો 2047માં આમ કરશું. અરે ભાઈ, તમે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં તમારી સરકાર છે, જિલ્લા પંચાયત તમારી પાસે, કોર્પોરેશન તમારી પાસે, મહાનગરપાલિકા તમારી પાસે, સરકાર તમારી પાસે, જાહેરાતો થાય છે, યોજનાઓ નવી નવી આવે છે, ફાળવણીઓ પણ થાય છે, ગ્રાઉન્ડ રિયાલિટી. અજયભાઈ સમજી ગયો, અજયભાઈ સમજી ગયો. ઓકે, જો એવું હોય, એમના આરોપો ખોટા છે અજયભાઈ, જો એવું હોત તો જે આપણે વૃદ્ધિ દર હાંસલ કરીએ, તમે તો કદાચ 95 પહેલેથી ગુજરાતને કવર કરતા આવ્યા છો, હું આપને સતત જોતો આવ્યો છું, વાંચતો આવ્યો છું, તો આ જે ગુજરાત પેટર્ન ઉપર જે ભારતની અંદર વિકાસની એક વ્યાખ્યા લખાય, એ વિકાસની વ્યાખ્યા કોઈ યોજનાઓ વારાઘડે બદલાય એવું નથી. સમાજ ની સોશિયો ઇફેક્ટ ના આધારે
એ ઇકોનોમિકલ યોજનાઓમાં બદલ આવતો હોય છે અને દર 3 વર્ષે એ કોઈ પણ રાજ્ય એ પોતાના સોશિયો ઇમ્પેક્ટ કોઈ પણ યોજનાના ઇમ્પેક્ટ ના અમિતભાઈ ગયા વખતના બજેટની જ વાત કરીએ અને ગ્રોથના આધારે 35% બજેટ વણ વપરાયેલું પડ્યું છે આવો વિપક્ષનો આરોપ છે. નહીં ભાઈ, પૂરો 900 કરોડની પુરાંત વાળું બજેટ છે. વિપક્ષ એમનો જે કે આરોપ આરોપ કરે, અત્યારે જે સિટી ને ડેવલપમેન્ટ, અત્યારે ભારત ગુજરાતનું જે શહેરીકરણ છે, આ શહેરીકરણને બી વધુ ગતિમાન આપવા માટે એ આપણે 7 શહેરો ને નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ, આ 7 જેટલા નવા શહેરોને શરૂ કરવા, એટલે નવા શહેરો બનાવવા, બરાબર, જે 2047 માટે 2,73,558 કરોડ રૂપિયાનું જે શારીરિક આવક અત્યારે છે, એ આવકને બીજા કોઈ પણ રાજ્ય કરતા એ આપણી આવક 18,000 કરોડથી આપણે પર કેપિટા ઇન્કમ. અજયભાઈને હું પૂછવા માંગુ છું કે અજયભાઈ, તમે 25 વર્ષની અંદર તમે જો 2001માં 18,000 કરોડની પર કેપિટા ઇન્કમ હતી, એ અત્યારે 2,73,000 કરોડ સુધી પહોંચી, તો એ 2,73,000 કરોડ એ યોજનાઓની સફળતા વગર પહોંચી હશે. એટલે મૂળ વિષય એ છે. સમજી ગયો. અમિતભાઈ, આપણે બોલવા દઈએ. અજયભાઈ બોલો, આપ તમારા સવાલ પર જ એમણે સવાલ પૂછ્યો છે કે શું ગુજરાત આટલો વિકાસ નથી પામી રહ્યું. જો હું તમને કહું ગુજરાત ક્યાં વિકાસ પામી રહ્યું છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે ગુજરાતને ગિફ્ટ સિટીમાં બેસ્ટ પ્રોજેક્ટ મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે વેદાંતા અને સેમી કન્ડક્ટર અને ધોલેરાનો અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ, પેલો ભૂવો ધૂને નાળિયેર ઘર બની નાખે, આપણે ત્યાં એરબસ પ્રોજેક્ટ આવે છે, આપણે ત્યાં જેટના પ્રોજેક્ટ આવે છે, આપણે ત્યાં ઇસરોનું ડેવલપમેન્ટ થાય છે, કેન્દ્ર સરકાર મદદ કરે છે, એટલે આપણી ઇકોનોમીનું વોલ્યુમ વધે છે. ઇકોનોમીનું વોલ્યુમ વધ્યું છે એના મેં પહેલા જ વાક્યમાં વખાણ કર્યા અને કહ્યું કે ભાઈ ઇકોનોમીનું વોલ્યુમ વધ્યું પણ સમાજના છેવાડાના વર્ગનો વિકાસ નથી થતો. એટલે તો તમારે કુપોષિત ગુજરાત જે છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત કરવી પડે છે ને. અને બીજું મહત્વનું વાત કરું કે દર વર્ષે છે ને ફાળો, દાખલા તરીકે સરદાર સરોવર નર્મદા યોજના છે, 4,798 કરોડ ફાળવ્યા. સાહેબ હું તમને કહું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, છતાં હજુ કેનાલ, સબ કેનાલ, માઇનોર, સબ માઇનોરનું 5,000 કિલોમીટરનું કામ બાકી છે. ભાડભૂત યોજના કામ થયું ત્યાં પણ ગાબડા પડી ગયા છે. રોજ રોજ સમાચાર આવે છે કે કેનાલમાં ગાબડા પડ્યા અને ખેડૂતનો પાક નુકસાન થયું છે. હા, સમજી ગયો. અને બીજું કે ચિરાગ થશે શું, હું તમને કહું કે આ ફાળવશે અને પછી 1 મહિના પછી એ વિડ્રો કરી લેશે, એટલે બજેટ વપરાતું જ નથી. હકીકત એ છે, હકીકત એ છે કે બજેટ વપરાતું નથી અને દર વર્ષે છે ને પેલી નવી નવી ગોળીઓ આપી દે છે. યોજના સારી છે, રોડ મેપ સારો છે, એના હું વખાણ કરું છું. ચિરાગભાઈ, માનનીય અમિતભાઈ મારા મોટાભાઈ સમાન છે, ધારાસભ્ય છે, ખૂબ જ સારી ધારાસભ્ય તરીકે કામગીરી કરી રહ્યા છે, પરંતુ એમની સરકારનો આંકડો કદાચ એમને એમની જ સરકારનો આંકડો નથી વાંચ્યો. 2022ની ડિસેમ્બરની ચૂંટણીમાં આ જ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ધોકાપત્રમાં લખ્યું હતું કે નહોતું લખ્યું કે આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 20 લાખ યુવાનોને નોકરીઓ આપીશું. જો લખ્યું હતું તો દર વર્ષે 4 લાખ યુવાનોની નોકરી થાય. આજે સરકારને 1 વર્ષ પૂર્ણ થયું, શું ગુજરાત સરકાર સક્ષમ બની 4 લાખ જે રીતે બજેટમાં અત્યારે પ્રાવધાન રોજગારી વિશે કોઈ પણ પ્રકારનું પ્રાવધાન પર્ટિક્યુલરલી આપવામાં નથી આવ્યું. તમે જો કે સાથે સાથે ખેડૂતોની જયારે વાત કરવામાં આવે છે તો ખેડૂતોના દેવા માફ કરવાની વાત કેમ 30 વર્ષથી ગુજરાત સરકાર પોતાના બજેટમાં નથી લાવતી? ખેડૂતોનું માત્ર 50,000 લાખ રૂપિયાનું જે દેવું હોય છે, સાથે સાથે એમને વિકાસની વાત કરી. આ ડબલ એન્જિન નહીં, આ ડબલ ઉધારી વાળી સરકાર છે. ગુજરાત સરકારનું દેવું 4 લાખ પણ ચોક્કસ મુદ્દો છે, 4 લાખ દેવું પણ મુદ્દો છે, વધુ છે. અમિતભાઈ, જો એવું છે કે જ્યાં સુધી દેવાનો સવાલ છે, કોઈ પણ ઇકોનોમિસ્ટને પૂછશો તો તમને કહેશે કે જ્યાં વિકાસ થાય ત્યાં દેવું એ એની પહેલી શરત છે. દેવું કેટલું કરવું એની બી એક લિમિટ છે. બરાબર, આ દેશના અંદર એવા અનેક રાજ્યો છે કે જ્યાં તમારું બજેટ જે કંઈ હોય તમારું એના તમે 27% સુધી જો તમારું દેવું હોય તો એ વ્યાજબી ગણાય. બરાબર, 27%ની જે બોર્ડર છે એ ક્રોસ કરી ગયેલા આ ભારતમાં જ અનેક રાજ્યો છે.
સૌથી ઓછું દેવું, એટલે કે જે કહેવાય ને કે મૂડી રોકાણ, એટલે આ 3,00,00 કરોડ રૂપિયા 3,32,000 કરોડનું આ બજેટ છે, એની અંદર મારા કોંગ્રેસના યુવા મિત્રને મારે કહેવું છે કે 1,18,000 કરોડ રૂપિયા તો માત્ર ને માત્ર એનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં જવાનું છે. હવે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં જાય ત્યારે મેં કીધું ને 27% બોર્ડર ગુજરાતનું દેવું, એ 14% જે તમારી જે આવક હોય, જે તમારું બજેટ હોય, એના 14% ઉપર છે. અને દુનિયાનું કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, આર્થિક ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પણ કંપની હોય, દેવું કર્યા વગર એ પોતાના નવા પ્રોજેક્ટ ચોક્કસ કરીએ છીએ. આગામી વર્ષે શું મળશે આ બજેટમાંથી? આગામી વર્ષે 47ની વાત થોડી વાર રહેવા દઈએ. આગામી વર્ષે એટલે આ વર્ષે ગુજરાતીઓને શું મળશે, આ વિશે વાત કરતા રહીશું. પણ તે પહેલા સમય છે એક બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત છે. કેન્દ્રનું બજેટ કે ગુજરાતનું બજેટ, 2047ના રોડમેપની વાત ચોક્કસ થઈ રહી છે, પરંતુ ગુજરાતના લોકોને જોઈએ છે કે 2025માં સરકાર તેના ખિસ્સામાં શું આપશે, કેટલા લાવા લાભ આપશે. અમિતભાઈ, શું વાયદો કરશું હવે આ બજેટ પરથી? આ બજેટ એ બધા જ ડિપાર્ટમેન્ટની અંદર ઉપયોગી બજેટ છે, નવી રોજગારી પેદા કરનારું બજેટ છે, પોષણક્ષમ ગુજરાત ઊભું કરનારું બજેટ છે, અન્ય રાજ્ય કરતાં વધારે રાજ્યની ગતિ વધારનારું બજેટ છે, સામાન્ય લોકો એટલે ગુણવંતા ગુજરાતીઓ ઊભા કરનારું બજેટ છે, એક ગ્રીન ગુજરાત ઊભું કરનારું બજેટ છે. એટલે બજેટ એ સર્વાંગીણ છે. આદિવાસી વિસ્તારની અંદર પણ લગભગ એમ સમજો કે 8,000 નવી આંગણવાડી તો ખરી જ, પરંતુ 83 જેટલા નવા તાલુકાની અંદર એ સેન્ટ્રલાઇઝ કિચન દ્વારા લોકોને પોષણક્ષમ ફૂડ મળે આની માટેની વ્યવસ્થા છે. 55,000 કરોડ રૂપિયા શિક્ષણ પાછળની વ્યવસ્થા છે. 20,000 કરોડ રૂપિયા શહેરી વિકાસ. વિશાલભાઈ, શું કહેશો હવે આ બધા જ આંકડાઓ પર અને વાસ્તવિક સ્થિતિ પર ગુજરાતની? ચિરાગભાઈ, હું તો શિક્ષણ અને યુવાનોની વાત કરીશ. જે દિવસે ખૂબ જ શોર્ટમાં આન્સર આપવા માંગુ છું, જે દિવસે ગુજરાતના યુવાનોની વિદેશમાં જઈને ભણવાની હોડ નો ગ્રાફ ઓછો થશે, ત્યારે હકીકતમાં લાગશે કે ગુજરાત સરકારનું 2024નું બજેટ એ યુવાનોને રોજગાર આપવામાં મજબૂત છે, યુવાનોને સક્ષમ શિક્ષણ આપવા માટે મજબૂત છે, કે જે ભણ્યા પછી યુવાનોને પોતાના ફિલ્ડમાં નોકરી આપે. તમે સમજો કે ગુજરાતમાં અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, એક સામાન્ય બીઈ આઈટી થયેલો છોકરો જ્યારે કોઈ આઈટી કંપનીમાં જાય છે તો એને 10,000થી વધુ સેલેરી નથી મળતી. એ જ વ્યક્તિ જ્યારે બેંગ્લોરમાં કે હૈદરાબાદમાં નોકરી કરવા જાય છે તો એને ત્યાં 35,000 રૂપિયા પગાર મળે છે. એ જ સાબિત કરે છે કે ગુજરાતમાં માનવ વિકાસ નથી થયો. બે મુદ્દા છે, નિશાંત, બે મુદ્દા. 7 કોર્પોરેશન નવી બનવાની છે, એનો ચોક્કસ લાભ લાભ થશે કે નહીં ગુજરાતને? અને ગિફ્ટ સિટીનો જે આખો કોન્સેપ્ટ છે, 3,000 એકર નવી ગિફ્ટ સિટી વધવાનું. બિલકુલ, જે એક્ઝિસ્ટિંગ નગરપાલિકાઓનું તમે રિપોર્ટિંગ બતાવ્યું છે, કોકનું લાઇટનું કનેક્શન કપાઈ ગયું, કોકનું બિલનું કલેક્શન કપાઈ ગયું, ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેવું પડ્યું કે નગરપાલિકા પોતાની જાતે પોતાનો ખર્ચો કાઢે. તમે સમજો, સાત નવા મહાનગરપાલિકા, આ સાત નવા નવા મહાનગરપાલિકા એ ભ્રષ્ટાચારનું કેન્દ્રબિંદુ બનવાનું છે. રહ્યો સવાલ ગિફ્ટ સિટીનો, તો અમે તો ગાંધી અને સરદારની ગુજરાતની પરિભાષાવાળા લોકો છે. ગિફ્ટ સિટીમાં જે દિવસથી આ દારૂબંધી હટાવવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે પર્યટનના નામે, ગિફ્ટ સિટી ડેવલપ થાય કે ના થાય, દારૂબંધીનો મુદ્દો ચોક્કસ કોંગ્રેસ ઉપાડતું રહેશે. અમિતભાઈ, કોંગ્રેસને મુદ્દા ઉપાડવા છે અને ભારતીય જનતા પાર્ટીને કામ કરવું છે, એટલે મુદ્દા ઉપાડવા એમનું ફરજ છે. અને અમે જે સર્વાંગીણ વિકાસની દિશામાં અમે લોકો જઈ રહ્યા છીએ, સતત ચાલુ રહેશે. તો મારી દ્રષ્ટિએ જે બજેટ છે એ બજેટ લાસ્ટ યર કરતા પણ લગભગ બે મુદ્દા તમને પૂછી લઉં, લગભગ 25% જેટલું એની અંદર અમે લોકો વધારો સૂચવી અને આ બજેટને અમે બે મુદ્દા જે વિપક્ષના ધારાસભ્યોની બાઇટમાં સામે આવ્યા. એક તો લાડલી યોજના શા માટે ગુજરાતમાં શરૂ ના થઈ શકે, અને બીજું NPS જે જૂની પેન્શન સ્કીમ છે એ કેમ પાછી લાગુ ન થઈ શકે ગુજરાતમાં? આ બે મુદ્દા મહત્વના હતા, એટલે બજેટમાં જાહેરાત શક્ય હતી ના, એટલે એ ખાલી ગુજરાત જ જૂની પેન્શન સ્કીમ ઉપર ખાલી ગુજરાત જ નિર્ણય કરી શકે આવી પરિસ્થિતિ એમાં નથી. એ નિર્ણય બધા જ રાજ્યોની સાથે મળીને થવાનો નિર્ણય છે અને દરેક સ્ટેટની પરિસ્થિતિ મુજબ લાડલી લક્ષ્મી યોજના હશે તો ઘણી યોજના
ગુજરાતની હશે એ મધ્યપ્રદેશમાં નહીં હોય. એટલે કોઈ રાજ્યની અંદર કોઈ યોજના હોય એ રાજ્યની વિશેષતા મુજબની યોજના હોય છે. આપણે ત્યાં આ જે નમો સરસ્વતી યોજના, નમો લક્ષ્મી યોજના, તો આ યોજના એ ત્યાં નહીં હોય. એટલે અત્યારે જે યોજનાઓ છે આના કારણે મને એવું લાગે છે કે સ્ત્રી શિક્ષણનું પ્રમાણ આગામી દિવસોમાં ખૂબ વધશે. સામાન્ય યુવાનો પણ સાયન્સ ભણી આમાં જે બાળકો, યુવક, યુવકો છે એના માટે પણ ખૂબ મોટી યુવા છે, મહિલાઓ છે, વિદ્યાર્થીઓ છે, બધા છે. અંતિમ ક્વેશ્ચન, અજય ભાઈ આપને શું લાગે છે કે હવે ઓલ ઓવર ધ કન્ક્લુઝનની વાત કરીએ તો 2025નું વર્ષ આ બજેટ ગુજરાતીઓ માટે શું શું લઈને આવ્યું છે? જો હું તમને કહું, મહાનગરપાલિકાની જે વાત કરી છે, નવસારી, આણંદ, વાપી, સુરેન્દ્રનગર, મહેસાણા, એને હું આવકારું છું. એટલા માટે કે અર્બનાઇઝેશન જે રીતના વધ્યું છે એ રીતના મહાનગરપાલિકાઓનું સ્ટેટસ આપ્યું એ સારી વસ્તુ છે. બીજું, ગિફ્ટ સિટીમાં દારૂબંધીનો વિરોધ, દારૂબંધીની જે મુક્તિ આપી છે એનો હું વિરોધ એટલા માટે નથી કરતો, ભાજપના વખાણ કરવા નથી કરતો, પણ તમે જ્યારે એક ઇન્ટરનેશનલ ગ્લોબલ હબ બનાવતા હો ત્યારે તમારે અમુક છૂટછાટ આપવી પડે. એમાં હવે આપણે છે ને ઇતિહાસના કાંટા, ઘડિયાળના કાંટા પાછળ ન લઈ જઈ શકીએ. એટલે એ વાત પૂરતો હું સંમત છું. જે બજેટ છે એની ડિઝાઇન સારી છે, એની બ્લુ પ્રિન્ટ સારી છે, ઇમ્પ્લિમેન્ટેશનના લેવલે કેટલું વર્ક થાય છે તે મહત્વનું સાબિત થશે. અજયભાઈ આપનું, અમિતભાઈ આપનું, નિશાંતભાઈ આપનું આભાર ચર્ચા બદલ. તો હવે જોવું રહેશે કે 2025ના વર્ષમાં જે બજેટ જાહેર થયું છે તે ઇમ્પ્લિમેન્ટેશનના લેવલે લોકો સુધી કેટલું પહોંચી શકે છે. વિશેષ રજૂઆતમાં અત્યારે વસાતું રહેવું સમાચાર માટે સ્ટે ટ્યુન વિથ ટીવી9.